इकोनॉमिक्स पार्ट चार बैंकिंग अने नाणाकीय नीति में अगाउ आपणे तो के बैंक खाताना प्रकारो विशे वात करेली। आजे आपणे तो के बैंकना मुख्य कार्यो अने गौण कार्यनी वात करवानी छे। पहेला तो वात करिए कि भाई बैंकना मुख्य बे प्रकार छे, बराबर? एक छे तो के मध्यस्थ बैंक अने बीजी छे तो के वेपारी बैंक, बराबर? हवे आ वेपारी बैंक शुं काम कहेवामां आवे छे? मध्यस्थ बैंक एटले के जे बैंक नीचे बीजी बधी बैंको आवती होय, जे बैंक छे ए देश माटे नाणाकीय नीति तैयार करती होय तो एने मध्यस्थ बैंक कहेवाय। जे बैंक छे ए चलण बहार पाड़ती होय एटले के नोटो छापवानुं काम करती होय तो एने मध्यस्थ बैंक कहेवाय, बराबर? एम मध्यस्थ बैंक कहेवाय, बराबर? जे बैंक अन्य बैंक ने पोताना अंडर कंट्रोल में राखती होय, एना माटे रेपो रेट ने रिवर्स रेपो रेट नक्की करती होय, लोन ना व्याज ना दर नक्की करती होय तो एने मध्यस्थ बैंक कहेवाय। अपनी भारत की मध्यस्थ बैंक नु नाम छे रिजर्व बैंक ऑफ इंडिया, बराबर? जेनी स्थापना 1935 में थई हती अने 1949 में तो के भारत सरकारे एने पोताना अंडर कंट्रोल में लीधेली। त्यार पछी वेपारी बैंक नी वात करिए, वेपारी बैंक कोने कहेवाय, बराबर? तो अहींया आपने कीधुं छे के वेपारी बैंक एवी संस्था के जे बैंकिंग अंगेना व्यवहारो करे तो एने वेपारी बैंक कहेवाय। बैंकिंग अंगेना व्यवहार एटले बैंकिंग कोने कहेवाय? जे बैंक नुं काम छे ई पैसा व्याजे आपवा, व्याजे लेवा, ओवरड्राफ्ट, कैश क्रेडिट, बराबर? आ बधुं काम करे तो ई बैंकिंग कहेवाय छे। कीधुं छे बैंकिंग अंगेना व्यवहार करे के देशमां रोकाण वधारवा माटे प्रजानी थापणो स्वीकारे छे, जे ग्राहकने जरूर पड़े ત્યારે પાછી મળે અને જેમાંથી ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર વગેરે દ્વારા ઉપાડ થઈ શકે તો એને વેપારી બેંક કહેવાય છે, બરાબર? વેપારી બેંકનું કામ તો કે વેપારી જેવું છે। વેપારીનું કામ કેવું, બરાબર? સપોઝ ધારો કે કોઈ વેપારી છે, 4 રૂપિયાનું પાર્લે બિસ્કિટનું પડીકું ખરીદશે, લીધું કેટલાનું? 4, તો 4 રૂપિયામાંથી વસ્તુમાં કન્વર્ટ થયા, બરાબર? અને 4 રૂપિયાનું પેકેટ છે 5માં વેચશે તો વેપારીને વચ્ચે કેટલા રૂપિયા મળ્યા? 1 રૂપિયો, બરાબર? એટલે આપણે એને વેપારી કહીએ છીએ। બેંક આવું જ કરે છે, બરાબર? એટલે એને વેપારી બેંક કહેવાય છે। બેંક શું કરે છે? અમુક લોકો પાસેથી તો કે વ્યાજે પૈસા લે છે અને અન્ય લોકોને જેને જરૂર છે એને વ્યાજે પૈસા આપે છે। પણ આ વ્યાજે પૈસા લે, જાહેર જનતા પાસેથી બેંક વ્યાજે પૈસા લે છે અને જાહેર જનતાને ઉદ્યોગપતિઓને કે ખેડૂતોને પૈસા લોન સ્વરૂપે બેંક આપે છે તો વચ્ચે બેંક કમાય। દાખલા તરીકે કોઈ વ્યક્તિ પાસેથી 10 લાખ રૂપિયા બેંકે વ્યાજે લીધા તો બેંક એને 6% વ્યાજ ચૂકવે છે। પછી એ 10 લાખ રૂપિયાની પાસે આવ્યા, એ પૈસા છે એ કોઈ ખેડૂત કે કોઈ ઉદ્યોગપતિને એણે વ્યાજે આપ્યા તો એની પાસેથી 9% વ્યાજ વસૂલ કરશે। હવે દેવાનું છે કેટલું? તો કે 6%, આની પાસે લીધા કેટલા? 9%, તો વચ્ચે એને 3% મળે, બરાબર? આ 3% જે મળ્યા પૈસા એમાંથી એ પોતાના કર્મચારીઓના પગાર ચૂકવે, લાઇટ બિલ કે બેંકનું ભાડું ચૂકવે, ત્યારબાદ જો એની પાસે વધે તો એનો પોતાનો નફો છે। આમ ઓછા વ્યાજે પૈસા લે છે અને વધુ વ્યાજે લોન સ્વરૂપે કે ઓવરડ્રાફ્ટ સ્વરૂપે, કેશ ક્રેડિટ સ્વરૂપે આપે છે, એટલા માટે એને વેપારી બેંક કહેવામાં આવે છે, બરાબર? બેંકો નાણાંની હેરફેર કરીને નફો કમાવવા માટેનો ધંધો કરે છે। આપણે કીધું એમ ઓછા વ્યાજે પૈસા લે છે અને વધુ વ્યાજે પૈસા આપે છે, વચ્ચે જે ડિફરન્સ છે એનો નફો છે, તેથી જ તેને વેપારી બેંક કહેવાય છે, બરાબર? હવે આપણે વેપારી બેંકના કાર્યોની વાત કરવાની છે, બરાબર? તો પેલા આપણે વેપારી બેંકના મુખ્ય કાર્યો શું છે એની વાત કરીએ। પેલું છે થાપણો સ્વીકારવું। વેપારી બેંકનું મુખ્ય કામ શું છે? થાપણો સ્વીકારવું। તો કે 3 પ્રકારની થાપણો છે, ચાલુ ખાતાની થાપણ, બચત ખાતાની થાપણ અને મુદતી થાપણ, બરાબર? ચાલુ ખાતાની થાપણ કોને કહેવાય? તો કે આપણે અગાઉ ખાતાના પ્રકાર શીખી ગયા, બરાબર? તો જે ચાલુ ખાતું ખોલાવે છે અને ચાલુ ખાતામાં જેટલા પૈસા પડ્યા હોય તો એને ચાલુ ખાતાની થાપણ કહેવામાં આવે છે।
આ થાપણ અસ્થિર પ્રકારની, કારણ કે ચાલુ ખાતું કોણ ખોલાવે છે? વેપારીઓ ખોલાવે છે. વેપારીઓમાં ગમે ત્યારે પૈસા મૂકે ને ગમે ત્યારે ઉપાડી લે, એટલે આ અસ્થિર થાપણો કહેવાય. બરાબર? પણ એના એકાઉન્ટમાં પૈસા હોય ખરા, તો આ બધી બધા જ પૈસા મૂડી ભેગી કરો એટલે એને શું કહેવાય? ચાલુ ખાતાની થાપણ. એવી જ રીતે બચત ખાતાની થાપણ. સામાન્ય વ્યક્તિઓ, નોકરિયાત કે ધંધાદારીઓ, અમુક પ્રકારના ધંધાદારીઓ છે, બચત ખાતું ખોલાવે છે અને આ બચત ખાતામાં જેટલા પૈસા પડ્યા રહેતા હોય એને બચત ખાતાની થાપણ કહેવાય છે. લોકો બચત કરવા માટે બચત ખાતું ખોલાવતા હોય છે. જનરલી ચાલુ ખાતા કરતાં બચત ખાતામાં વ્યાજ વધારે મળે છે. બરાબર? બચત ખાતાની થાપણ. બચત ખાતામાં એક પેટા પ્રકાર આવે છે, રિકરિંગ ડિપોઝિટ. બરાબર? આ રિકરિંગ ડિપોઝિટના પૈસા છે એ લાંબા ગાળા સુધી બેંકને યુઝ કરવા મળે, વાપરવા મળે છે. રિકરિંગ ડિપોઝિટમાં શું છે કે કોઈ લોકો એક સાથે નહીં પણ કટકે કટકે બચત કરવા ઈચ્છતા હોય તો એ રિકરિંગ ડિપોઝિટ ખોલાવી શકે. રિકરિંગ ડિપોઝિટ છે એ બચત ખાતાનો પેટા પ્રકાર. કોઈ વ્યક્તિ છે, દર મહિને 500 રૂપિયા બચાવવા માંગતો હોય તો રિકરિંગ ડિપોઝિટ ખાતું ખોલાવી શકાય. દર મહિને 1-5 તારીખમાં 500 રૂપિયા નાખી દેવાના. બરાબર? 5 વર્ષ પછી બધા પૈસા એને એકી સાથે વ્યાજ સહિત મળે છે. જનરલી ચાલુ ખાતા અને બચત ખાતા કરતા એ લોકોને આમાં વધુ વ્યાજ મળે છે. બરાબર? ત્યાર પછી ત્રીજો પ્રકાર છે મુદ્દતી થાપણ, ફિક્સ ડિપોઝિટ આપણે જેને કહીએ. બરાબર? કે એક સાથે પૈસા અમુક વર્ષો સુધી મૂકી દેવામાં આવે. સૌથી સિક્યોર બેંક આ પૈસા છે એ લોન સ્વરૂપે અન્ય લોકોને આપી શકે છે. કારણ કે એટલા વર્ષ સુધી, માનો કે 5 લાખ રૂપિયા 5 વર્ષ સુધી કોઈ મૂક્યા તો ફિક્સ થઈ ગયા. બરાબર? તો એ 5 વર્ષ સુધી તો એને દેવાના થતા જ નથી. બરાબર? તો એ બીજાને કોઈને લોન સ્વરૂપે દઈ શકે. તો સૌથી વધુ વ્યાજ છે એ મુદ્દતી થાપણો ઉપર મળતું હોય છે. બરાબર? પેલું કાર્ય આપણે વાત કરી. હવે બીજું કાર્ય, ધિરાણની સવલતો પૂરી પાડવી. બરાબર? બેંક છે એ ધિરાણ કરે છે, એટલે કે પૈસા વ્યાજે આપે છે, લોન સ્વરૂપે આપે છે. બરાબર? ઓવરડ્રાફ્ટ સ્વરૂપે આવે, કેશ ક્રેડિટ સ્વરૂપે આપે છે. તો ધિરાણ છે એ 3 પ્રકારનું છે, ટૂંકા ગાળાનું ધિરાણ, લાંબા ગાળાનું ધિરાણ અને મધ્યમ ગાળાનું ધિરાણ. બરાબર? જો 1 વર્ષ જેટલો સમયગાળો હોય તો એને ટૂંકા ગાળાનું ધિરાણ કહેવાય છે. ઘણીવાર કોઈને ઓવરડ્રાફ્ટ તરીકે 2 મહિના માટે પૈસા જોતા હોય, કોઈને અઠવાડિયા માટે કેશ ક્રેડિટ જોતી હોય. બરાબર? તો 1 વર્ષથી નાનો ગાળો હોય અને પૈસા બેંકે અન્ય વેપારીઓને વ્યાજે આપ્યા હોય તો એને ટૂંકા ગાળાનું ધિરાણ કહેવાય છે. પણ જો સમયગાળો 1-5 વર્ષ હોય તો એને મધ્યમ ગાળાનું ધિરાણ કહેવામાં આવે છે. 1-5 વર્ષનો સમયગાળો તો મધ્યમ ગાળાનું ધિરાણ કહેવાય છે, અને 5-15 વર્ષનો સમયગાળો હોય તો એને લાંબા ગાળાનું ધિરાણ કહેવામાં આવે છે, અથવા લાંબા ગાળાની લોન પણ કહી શકાય છે. બરાબર? ખાસ કરીને હોમ લોન છે એ લાંબા ગાળાની હોય છે, બિઝનેસ લોન છે એ લાંબા ગાળાની હોય છે, કોઈ યંત્ર ખરીદવાની લોન છે એ લાંબા ગાળાની હોય છે. બરાબર? ત્રીજું કાર્ય છે ચૂકવણી અને ઉપાડની સવલત પૂરી પાડવી. બરાબર? શું કરવું? ચૂકવણી અને ઉપાડવી. બરાબર? બેંકમાં જે લોકો પૈસા જમા કરે છે, અલગ અલગ ખાતા ખોલાવે છે અને બેંકમાં પૈસા જમા કરે છે, તો એ પૈસા છે એ તમે ઉપાડી શકો, એટલા માટે ચૂકવણી અને ઉપાડની સવલત આપે છે. બેંકમાંથી તમે અલગ અલગ પ્રકારે પૈસા ઉપાડી શકો છો. એક તો તમે ચેકથી પૈસા ઉપાડી શકો છો. બરાબર? ચેક લખીને આપો. ચેક પાછા 2 પ્રકારના આવે. બરાબર? બેરર ચેક ને ક્રોસ ચેક. બરાબર? કોઈ ચેકની ડાબી બાજુ ઉપરના ખૂણામાં 2 લીટી ક્રોસ અને એકાઉન્ટ પે લખવામાં આવે તો જે તે વ્યક્તિના એકાઉન્ટમાં જ પૈસા જમા થાય, એ રોકડા પૈસા મળે નહીં. બરાબર? અને એમનેમ ચેક લખવામાં આવે તો એ બેરર ચેક કહેવાય. બેરર ચેક છે એ પૈસા જેવો, ચરણી નોટ જેવો, પેપર મની જેવો. બરાબર? 2000 નોટ તમારી ખોવાઈ જાય અને જેને જડે એની કહેવાય નોટ, એના જેવો. બરાબર? તો બેરર ચેક છે એને સાચવીને રાખવો પડે, ખોવાય તો ધંધે લાગી જાય. બરાબર? એટલે ચેકથી તમે પૈસા ઉપાડી શકો. બીજું ઉપાડ ચિઠ્ઠી, જેને ઇંગ્લિશમાં વિડ્રોલ ફોર્મ કહેવાય છે. જનરલી ગુલાબી
કલર રાખવામાં આવે છે એનો, ગુલાબી કલરનું ફોર્મ હોય છે, વિડ્રોલ ફોર્મ કહેવાય છે. વિડ્રોલ ફોર્મથી પણ તમે પૈસા, પણ એમાં લિમિટ છે, 5,000થી ઓછી રકમ ઉપાડવી હોય તો તમે વિડ્રોલ ફોર્મથી ઉપાડી શકો છો, પણ 5,000થી મોટી રકમ હોય તો તમારે ચેકથી જ ઉપાડવી પડે. આ સિવાય તો કે એટીએમ માંથી પૈસા ઉપાડી શકો છો, એમાં પણ લિમિટ છે. જે તે બેંકનું જ એટીએમ હોય તો 25,000 સુધી તમે ઉપાડી શકો છો, પણ અધર બેંકના એટીએમ માંથી તો કે 10,000 રૂપિયા જ ઉપાડી શકાય છે. બરાબર, એટલે અલગ અલગ રીતે પૈસા છે તે ઉપાડ કરી શકાય છે. બરાબર, પછી ચોથું કાર્ય શાક સર્જનની કામગીરી. બરાબર, બેંક શું કરે છે? શાક સર્જન કરે છે. ટૂંકમાં બેંકમાં તમે 1,000 રૂપિયા નહીં ખા, બરાબર, 1,000 રૂપિયા નહીં ખા, તો બેંક 1,000 રૂપિયામાંથી 200 રૂપિયા એટલે કે 20% રકમ પોતાની પાસે રાખશે, અને 80% રકમ છે એ શું કરે છે? તો કે અન્યને લોન સ્વરૂપે આપે છે, ટૂંકમાં એવી રીતે રોકાણ કરે છે. બરાબર, તમે બેંકમાં 1,000 રૂપિયા નાખો તો 200 રૂપિયા પોતે રાખશે, 800 રૂપિયાનું અન્યને લોન સ્વરૂપે આપશે. એ 800 રૂપિયામાંથી પછી અન્ય બેંક હશે એ 20% રકમ પોતાની પાસે રાખશે, અને બીજા પૈસા છે એ લોન સ્વરૂપે, ટૂંકમાં આવી રીતે પૈસા છે એ બજારમાં ફરતા થાય છે, જેને શાક સર્જન કહેવાય છે. શાક સર્જનનું સૂત્ર છે પ્રાથમિક થાપણ ગુણ્યા 1/ રોકડ અનામતનું પ્રમાણ. બરાબર, રોકડ અનામતનું પ્રમાણ જનરલી 20% રાખવામાં આવે છે. કોઈ પણ બેંક છે 20% રકમ રાખે, કારણ કે એને ચૂકવવાની હોય ને અન્ય ગ્રાહકોને, એટલે 20% રકમ આપ રાખે છે, બાકીની 80% રકમ શાક સર્જન એટલે કે ઉધાર આપે છે, લોન સ્વરૂપે આપે છે. તમે 1,00,000 રૂપિયા નહીં ખા તો 20,000 રાખશે, 80,000થી અન્યને લોન સ્વરૂપે આપશે. બરાબર, ત્યાર પછી પાંચમું છે આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. બરાબર, એક બેંક છે એ બીજી બેંકને ચૂકવણી કરે એને આંતર બેન્કિંગ વ્યવહાર કહેવાય. ઘણીવાર એક વેપારીનું ખાતું છે બેંક ઓફ બરોડામાં હોય, અને સામેનો વેપારી હોય એને ચૂકવણી કરવાની હોય, એનું ખાતું છે એસબીઆઈમાં હોય, તો બેંક ઓફ બરોડાનો ચેક છે એસબીઆઈના જે તે એકાઉન્ટ હોલ્ડર ઉપર લખવામાં આવે છે, એટલે અન્ય બેંકનો ચેક અન્ય બેંક સ્વીકારે છે, ના પાડતા નથી, તો એને આંતર બેન્કિંગ વ્યવહારો કહેવામાં આવે છે. બરાબર, આ સિવાય આપણે એને શું કહીએ, ચેક ક્લિયર થયો કે નહીં, કારણ કે એ લોકો જોવે. બરાબર, કે ચેક એના ખાતામાં પૈસા છે કે નહીં, પછી જ ટ્રાન્સફર કરે, એટલે આંતર બેન્કિંગ વ્યવહાર કહેવાય. આ સિવાય તો કે એક બેંકને પૈસાની જરૂર પડે તો અન્ય બેંક પાસેથી પૈસા લઈ શકે છે. બરાબર, જેને કોલ મની કહેવામાં આવે છે, પણ એમાં વચ્ચે તો કે આપણે આરબીઆઈ છે એ મધ્યસ્થી કરે છે. બરાબર, કે રિઝર્વ બેંક છે એ મધ્યસ્થી કરે. કોઈ બેંકમાં સમજી લો અચાનક 2 કરોડ કોઈને ચૂકવવાના થયા, સપોઝ યુનિયન બેંકમાં 2 કરોડ રૂપિયા ચૂકવવાના થયા, તો યુનિયન બેંક છે એ અન્ય બેંક પાસેથી, એની પાસે નથી પૈસા તો અન્ય બેંક પાસેથી લોકલમાંથી મંગાવી શકે પૈસા. બરાબર, બદલામાં એનું નજીવું વ્યાજ એને ચૂકવવું પડે, પણ વચ્ચે તો કે રિઝર્વ બેંક મધ્યસ્થી કરે છે, રિઝર્વ બેંક એને પૈસા પૂરા પાડે છે. બરાબર, તો એને આંતર બેન્કિંગ વ્યવહારો કહી શકાય. આપણે મુખ્ય કાર્યો જોયા, હવે બેંકના આપણે ગૌણ કાર્યો છે એની પણ વાત કરવાની છે. ગૌણ કાર્યો એવા છે કે જે ફરજિયાત નથી, મુખ્ય કાર્યો છે દરેક બેંકને કરવા જ પડે છે, પણ ગૌણ કાર્યો ફરજિયાત નથી, પણ છતાં અત્યારે સ્પર્ધા એવડી છે, કોમ્પિટિશન એવડી છે કે ગૌણ કાર્યોમાં પણ બેંકો એટલું ધ્યાન આપે છે. બરાબર, એમાં પેલું છે ગ્રાહકોના એજન્ટ તરીકે અને ઉપયોગી સેવાઓ પૂરી પાડવાનું કાર્ય. બેંક છે એ ગ્રાહકના એજન્ટ તરીકે કામ કરે છે. સપોઝ કોઈ વેપારી છે એને વિદેશ વેપાર કરવો છે, બરાબર, વિદેશથી માલ મંગાવવાનો છે. બરાબર, તો એના એજન્ટ તરીકે બેંક કામ કરે છે. વિદેશથી વસ્તુ ઉધાર લેવી હોય તો મળી જાય, પણ એના માટે શું કરવું પડશે? તો કે જે તે વેપારીને બેંક પાસેથી સદ્ધરતાનું પ્રમાણપત્ર લેવું પડે. બરાબર, તો જ સામેનો વેપારી એનો વિશ્વાસ કરશે. સપોઝ માની લ્યો કે તમારે જર્મનીથી કોઈ 2 કરોડનું યંત્ર લેવું છે, પણ તમારી પાસે અત્યારે 50 લાખ જ છે, 1.5 કરોડ બાકી રાખવાના છે 5 મહિના માટે,
પાંચ મહિના પછી તમે એને ચૂકવણી કરશો તો એ ઉધાર યંત્ર ક્યારે દે? વિદેશી વેપારી છે અને તમને જોયા નથી તો તમારો વિશ્વાસ કેમ કરે? તો કે બેંક છે એ મધ્યસ્થી કરે, બેંક છે એ વેપારીનો એજન્ટ બને. બેંક એને રિક્વેસ્ટ કરે કે ભાઈ આ વેપારી જો પૈસા નહીં દે તો અમે આપી દઈશું, તમે એને યંત્ર પૂરું પાડો. અને બેંક છે એ વેપારીનો એજન્ટ એમનેમ ન બને. બેંક શું કરશે? એની પ્રોપર્ટી છે એ ગીરવે પોતાની પાસે રાખશે. કદાચ જો એ વ્યક્તિ ભરે નહીં તો એની પ્રોપર્ટી વેચીને પણ બેંક પેલા વ્યક્તિને આપી દે. એટલા માટે સામેની વ્યક્તિ ભલે તમને જોયા ન હોય, સામેની વ્યક્તિને ક્યારે વિશ્વાસ આવશે? કે વચ્ચે બેંક મધ્યસ્થી કરે છે. એટલે આવી રીતે બેંક છે એજન્ટનું કામ કરે છે. વિદેશ વેપારમાં તો કે સદ્ધરતાનું પ્રમાણપત્ર આપે કે ભાઈ આ વ્યક્તિ નહીં ચૂકવે પૈસા તો બેંક તમને પૈસા પૂરા પાડશે, બરાબર? તો એજન્ટ તરીકેનું કામ કરે છે. આ સિવાય બીજી ઉપયોગી સેવાઓ પણ પૂરી પાડે છે, જેમ કે લાઇટ બિલ ભરવાનું છે, ઇન્કમ ટેક્સ ભરવાનો છે, બરાબર? તો આવી ઘણી બધી ઉપયોગી સેવાઓ. આ સિવાય તો કે એટીએમ છે, બરાબર? એટીએમથી તમે પૈસા ઉપાડી શકો, ખોટી ન થવું, બેંકમાં જવું નહીં, ચેક ભરવા નહીં, વિડ્રોલ ફોર્મ ન ભરવા, સીધા એટીએમથી પૈસા તમે કાઢી શકો છો. તો આવી ઘણી બધી સેવાઓ બેંક આપે છે, બરાબર? આ સિવાય તો કે બીજું છે, બદલાતા જતા સમય સાથે આધુનિક સેવાઓ પણ બેંક પૂરી પાડે છે, બરાબર? હવે તો તમે બેંકમાં જઈને ડીમેટ ખાતું ખોલાવી શકો છો. ડીમેટ ખાતું એટલે શેર, ડિબેન્ચર, બોન્ડ એની ઓનલાઈન લેવેચ કરવી હોય તો તમારે ડીમેટ ખાતું જોઈએ. ડીમેટ ખાતું ક્યાં ખુલે? તો કે હૈદરાબાદની NSDL સંસ્થામાં અને મુંબઈની CDSL સંસ્થામાં ડીમેટ ખાતું ખુલે, બરાબર? આપણે કેમ ફેસબુકમાં એકાઉન્ટ જોતું હોય તો ફેસબુકનું મુખ્યાલય તો કે અમેરિકામાં છે, પણ છતાં આપણે ઓનલાઈન ખાતું ખોલાવી શકીએ છીએ. એમ શેરની ઓનલાઈન લેવેચ માટે તો કે બેંકમાં ડીમેટ ખાતું ખોલાવવું પડે. તો બેંક છે એ આ ડીમેટ ખાતું ખોલવાની સુવિધા આપે છે તમને, બરાબર છે? આ સિવાય તો કે બેંક નેફ્ટની સુવિધા આપે છે. 11મા ધોરણમાં આપણે BA આવી ગયું છે, નેફ્ટ કોને કહેવાય? નેફ્ટ એટલે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, બરાબર? 2 લાખ સુધીની રકમ છે એ ઓનલાઈન પૈસા કોઈ વેપારીના ખાતામાં નાખવા છે 2 લાખ સુધી, બરાબર? તો આ નેફ્ટથી પૈસા ઓનલાઈન ટ્રાન્સફર થઈ જાય છે 2 લાખ સુધીની રકમ હોય તો, બરાબર? જેને નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર કહેવાય છે, NEFT, નેફ્ટ, બરાબર? એના જેવી જ સુવિધા છે RTGS. 2 લાખથી મોટી રકમ હોય તો તમે RTGS કરી શકો, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, જે તે સમયે જ પૈસા છે એ વેપારીના ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે, એટલે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ કહેવાય છે. તો બેંક RTGSની પણ સુવિધા આપે છે. ઘણીવાર બેંક બંધ થઈ જવાની હોય કે એનો બેંકનો સમય તો કે હિસાબ કિતાબનો સમય અલગ હોય અને બેંક ખુલવાનો સમય અલગ હોય, 3 કે 4 વાગે બેંક બંધ થઈ જાય, પણ તે પછીના ટાઈમમાં જઈને તમે RTGS કરી શકો છો. તો આ નેફ્ટ છે અને RTGS છે, એને કોર સર્વિસ કહેવાય છે. શું કહેવાય છે? કોર સર્વિસ. કોર એટલે સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ, બરાબર? સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ, કે પૈસા છે એ તમારા ઓનલાઈન જ ટ્રાન્સફર એક ખાતામાંથી બીજા ખાતામાં થઈ જાય છે. તો નેફ્ટમાં ક્યાં સુધી થાય છે? 2 લાખ સુધી, અને 2 લાખથી મોટી રકમ હોય તો RTGSમાં થાય છે, બરાબર? તો આવી હવે તો તમે જુઓ કે બેંક છે એ તમને વોલેટની પણ સુવિધા આપે છે. તમે ઓનલાઈન બિલ ભરી શકો છો, DTH રિચાર્જ કરી શકો છો, બરાબર? મોબાઈલમાં રિચાર્જ કરી શકો છો. આ સિવાય ઇલેક્ટ્રિક બિલ ભરવા હોય PGVCLના તો ભરી શકો છો, બરાબર? ગેસનો બાટલો છે ઓનલાઈન એના પૈસા ભરવા હોય તો ભરી શકો છો. આ બધી સુવિધાઓ બેંક આપે છે. અને બેંકની પોતાની અલગ અલગ એપ્લિકેશન પણ છે. HDFCની પેઝઅપ નામની એપ્લિકેશન છે, પછી ચિલ્લર નામની એપ્લિકેશન છે, બરાબર? પછી આપણે SBIની યોનો નામની એપ્લિકેશન છે, બરાબર? પછી યસ બેંકની PayTM નામની એપ્લિકેશન છે. તો દરેક બેંકો પોતાની એપ્લિકેશન પણ ચલાવે
છે બરાબર, બેંક ઓફ બરોડાની બરોડા ફાસ્ટ નામની એપ્લિકેશન છે બરાબર. તો આવી બધી ઓનલાઈન સુવિધાઓ પણ બેંકો હવે આપવા લાગી છે. આજે આપણે વેપારી બેંકોને કહેવાય, બેંકના વેપારી બેંકના મુખ્ય કાર્ય અને વેપારી બેંકના ગૌણ કાર્ય